મિત્રો આપણે પાઠ નંબર 16 નો બીજો ભાગ આર્થિક ઉદારીકરણ કોને કહેવામાં આવે છે આની અંતર્ગત પ્રશ્ન છે ઘણા પૂછાઈ શકે છે એટલે ખાસ ધ્યાન રાખજો ખાલી આપણે સમજવાનું છે એક વખત તમે આ પાઠ સમજી લેશો એટલે આ પાઠની અંતર્ગત ક્યાં એટલી બધી જઈ જરૂરિયાત રહેશે નહીં તો આર્થિક ઉદાહરણ કોને કહેવામાં આવે છે આર્થિક ઉદાહરણ એટલે કે સરકારની ઔદ્યોગિક નીતિ દ્વારા બરોબર ને ઉદ્યોગ ઉપર ઘણી બધી નીતિઓ છે આપણે જે ત્રણ પ્રસ્તાવની અંતર્ગત જે નીતિ ભણી છે ઔદ્યોગિક નીતિ રાજકોષીય નીતિ અને નાણાકીય નીતિ તો આર્થિક ઉદારીકરણ કોને કહેવામાં આવે છે તો સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પર તેના ઉપર તો ઔદ્યોગિક નીતિ બનાવે સરકાર જે ઘણા બધી ઔદ્યોગિક નીતિ બનાવે છે એની અંતર્ગત એટલે કે સરકાર ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણોમાં ક્રમશઃ ઘટાડો કરે અને વિકાસને પ્રોત્સાહિત કરે તેવી નીતિને શું કહેવામાં આવે છે આર્થિક ઉદારીકરણ કહેવામાં આવે છે એટલે કે સરકારી ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્રના અંકુશ ખાનગી ક્ષેત્ર પરના અંકુશો અને નિયંત્રણ બરોબર ને એટલે ખાનગી ક્ષેત્રના જે ઉદ્યોગો છે એની ઉપર સરકારના થોડા ઘણા હસ્તક્ષેપ રહેતો હોય છે સરકાર એની ઉપર નિયંત્રણ રાખી શકે છે અંકુશ રાખી શકે છે અને એમાં જેટલા એના અંકુશો અને નિયંત્રણો રાખ્યા છે એમાં પણ ક્રમશઃ જેમ જેમ જરૂરિયાત વધતી જાય જેમ જેમ સમજાતું જાય એમ ક્રમશઃ ઘટાડો કરે છે અને ઔદ્યોગિક ક્ષેત્રનો કરે છે વિકાસ આપવાને પ્રોત્સાહિત કરે છે કે ના તમે પણ આગળ વધો આ નીતિને કેવી નીતિ કહેવામાં આવે છે આર્થિક ઉદારીકરણ નીતિ કહેવામાં આવે છે એકદમ સરળ વ્યાખ્યા છે બાળકો કે ઔદ્યોગિક નીતિ દ્વારા કોની ઔદ્યોગિક નીતિ તો સરકારની ઔદ્યોગિક નીતિ દ્વારા ખાનગી ક્ષેત્ર પરના અંકુશોને ક્રમશઃ ઘટાડો કરતા જાય અને વિકાસને પ્રોત્સાહિત કરે કે તમે આગળ વધો આ નીતિને શું કહેવામાં આવે છે આર્થિક ઉદારીકરણ નીતિ કહેવામાં આવે છે એમાં પણ છે આર્થિક ઉદારીકરણ અન્વયે ક્યાં ક્યાં આર્થિક સુધારો કરવામાં આવ્યો આ નીતિનો અમલ છે 1991 અમલમાં લાવ્યો અને અમલમાં લાવીતાની સાથે કેટલાક સુધારાઓ પણ છે એને ભરેલા હતા એ જોઈએ તો એની અંતર્ગત પહેલો સુધારો કેવો છે તો 18 ઉદ્યોગો જાહેર સાહસો માટે કેવા હતા અનામત હતા જાહેર સાહસ એટલે સરકાર દ્વારા જે ચાલતા હોય તેવા ઉદ્યોગ જાહેર એટલે તમામ લોકો એનો ઉપયોગ કરી શકતા હોય તમામ લોકો એની અંતર્ગત કામ કરવા માટે છે પોતાનું એપ્લાય કરી શકતા હોય એટલે જાહેર સાહસ એટલે જેનું વર્ચસ્વ કોનું હોય છે સરકારનું હોય એવા કેટલા ઉદ્યોગો હતા સરકારના વર્ચસ્વ નીચે તો પહેલા શરૂઆતની અંતર્ગત 18 ઉદ્યોગો હતા એટલે જેનું વર્ચસ્વ સરકારનું હોય આવા 18 ઉદ્યોગો માટે અનામત હતા બરોબર એમાં સરકાર સિવાય અન્ય કોઈ વ્યક્તિ એમાં દખલગીરી કરી શકે નહીં આ 18 સિવાયના ઉદ્યોગો ઉપર છે એ પરવાના પદ્ધતિ નાબૂદ કરી પરવાના પદ્ધતિ એટલે કે પરમિશન લેવાની આ 18 ઉદ્યોગ તો સરકારની વર્ચસ્વ નીચે હતું 18 સિવાયના જે અન્ય જે ઉદ્યોગ છે એની તમારે પ્રોત્સાહન કરવું એને આગળ વધારવો તો તમે એમાં પરવાની લેવાની એટલે કે પરમિશન લેવાની જરૂરિયાત છે નહીં પણ આ 18 ઉદ્યોગની અંતર્ગત છે જે સરકારના અંતર્ગત આવે છે એમાં તમારે પરમિશન લેવી પડતી હોય છે એમાં પણ ક્રમશઃ ઘટાડો કરી 18માંથી જે સરકાર હવે માત્ર છે વર્તમાન સમયની અંતર્ગત 3 ક્ષેત્ર છે પોતાના વર્ચસ્વ નીચે રાખેલા છે તો કયા કયા એક તો રેલવે છે એ સરકારના વર્ચસ્વ નીચે આવે છે અણુ ક્ષેત્ર એટલે કે હથિયાર ઉત્પાદન કરવાનું એ પણ સરકારના વર્ચસ્વ નીચે આવે છે સંરક્ષણ બરાબર ને જે હવાઈ દળ ભૂમિદળ આ બધા છે સરકારના વર્ચસ્વ નીચે આવે છે સંરક્ષણ સિવાય આ 3 સિવાય રેલવે અણુ અને સંરક્ષણ સિવાય તમામ ક્ષેત્રો છે એ ખાનગી ક્ષેત્ર માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે આ 3 ક્ષેત્રની અંદર છે એ કોઈ ખાનગી વ્યક્તિ ઇન્વોલ્વ થઈ શકશે નહીં આ માત્ર ને માત્ર સરકાર જ એની અંદર છે વર્ચસ્વ ધરાવે છે પછી ઉદ્યોગ માટે છે નોંધણી પ્રથા ફરજિયાત હતી એ રદ કરવામાં આવ્યું ત્રીજો સુધારો કયો કરવામાં આવ્યો હતો કે ઉદ્યોગ માટે જે પરમિશન લેવાનું હતું એ ફરજિયાત હતું પરવાનગી રહી એ પ્રથા એ કેમ કરવામાં આવી રદ કરવામાં આવી આ સિવાય ચોથી છે પર્યાવરણને પ્રદૂષણ ફેલાવે
જો એવા ઉદ્યોગ હોય તો તમારે સરકારની ચોક્કસ પરમિશન લેવી પડે છે. જો પર્યાવરણને નુકસાન ન કરતા હોય, પર્યાવરણને થોડું કંઈ પણ છે નુકસાન નથી કરતા એવા ઉદ્યોગ સ્થાપવા હોય તો સરકારની મંજૂરી મેળવવાની જોગવાઈ હતી એ રદ કરવામાં આવી છે. પહેલા છે તમારે જે કાંઈ ઉદ્યોગ સ્થાપવાના હોય એની તમારે સૌ પ્રથમ પરવાનગી લેવી પડે સરકાર પાસેથી. એ નિરીક્ષણ કરે, જોઈને યોગ્ય લાગે તો જ તમને પરવાનગી આપે, પરમિશન આપે, નકર પરમિશન આપે નહીં. પણ હવે શું કરવામાં આવ્યું છે, પર્યાવરણને જોખમ ન હોય બરોબર, પર્યાવરણને જો નુકસાન નથી કરતા એવા જો કોઈ ઉદ્યોગ હોય તો એવા ઉદ્યોગો સ્થાપી શકો છો. એમાં સરકારની પરમિશન લેવાની છે એ પ્રથા હતી, એવું કરવામાં આવ્યું, રદ કરવામાં આવ્યું. પણ કેવા ઉદ્યોગ માટે, જે પર્યાવરણને જોખમ ન હોય, પર્યાવરણને નુકસાન ન કરતા હોય એવા ઉદ્યોગ માટે આ પ્રથા છે લાગુ છે. બાકી જે નુકસાન કરતા હોય તો ચોક્કસ એની પરવાનગી લેવી પડે છે. ત્યારબાદનો બીજો મુદ્દો છે ઉદારીકરણના લાભો, કે ભાઈ આ નીતિ અપનાવવાને કારણે છે કેવા કેવા લાભો થયા. એની અંદર માર્ચ 2007, 2009 અને જુલાઈ 2010 ની અંતર્ગત છે આ પ્રશ્ન પૂછાઈ ગયો છે. ઉદારીકરણના લાભો જણાવો. તો ઉદારીકરણને કારણે પહેલો લાભો થયો તો ભાઈ ખાનગી ક્ષેત્રને છે મુક્ત વિકાસની તક મળી બરોબર. ખાનગી ઉદ્યોગ છે પોતાની રીતે છે એ ઉત્પાદન કરી શકે છે અને વિકસાવવાની છે તક મળી, અને વિકસાવવાને કારણે સૌથી ઉત્પાદનમાં વધારો થયો. ખાનગી ક્ષેત્રના જે અંકુશો હતા એ નિયંત્રણો દૂર કર્યા, દૂર કરવાના કારણે ઉત્પાદનમાં વધારો થયો. હવે તમે જો કે ઉત્પાદનમાં વધારો થવાથી શું પ્રાપ્ત થયું, તો ઉત્પાદનમાં જે વધારો થયો એના કારણે વિદેશી વ્યાપારને બળ મળ્યું બરોબર ને. આપણે તો ઉત્સાહિત તરત થઈ ગયું, ઉત્પાદનમાં વધારો થયો એટલે આપણે ગામ ની અંદર સીમિત ન રહેતા આપણે વિદેશમાં પણ છે વ્યાપાર કરવાની શરૂઆત થઈ બરોબર ને. એટલે ડાયરેક્ટ વિદેશમાં એટલે આપણે કેનું પ્રાધાન્ય મળ્યું, તો વિદેશ વ્યાપારને બળ મળ્યું. એટલે કે વિદેશ વ્યાપારને બળ મળવાને કારણે શું થયું, તો દેશની અંદર વિદેશી વ્યાપારમાં વૃદ્ધિ થઈ. હવે લોકો છે અહીંથી બેઠા બેઠા વિદેશ શું કરે છે, વ્યાપાર કરવાની શરૂઆત કરે છે. હવે વિદેશ વ્યાપારમાં વૃદ્ધિ થવાના કારણે શું થયું, તો વિદેશ વ્યાપાર વધવાથી છે આપણી પાસે છે વિદેશી નાણાં અનામતના જથ્થા મૂક્યો વધારે થયો. હુડિયામણ એટલે કે નાણા પૈસા બરાબર ને. વિદેશી વ્યાપારને બળ મળ્યો અને વિદેશી વ્યાપારને બળ મળવાને કારણે છે એ વિદેશી નાણાની અંતર્ગત છે અનામતમાં વધારો થયો. અને આ નાણા વધવાને કારણે છે ભારત જેવા દેશની અંતર્ગત છે અથવા તો અન્ય દેશની અંતર્ગત આંતરમાળખાકીય સગવડોમાં વધારો થયો. આંતરમાળખાકીય સગવડ એટલે કે રોટી વાહન વ્યવહારની સગવડ, રસ્તાની સગવડ, દવાખાની સગવડ, આવી આંતરમાળખાકીય માળખાકીય સગવડમાં ઉપયોગ વધારો થયો છે. એના કારણે કે આપણે વિદેશી હુડિયામણના અનામતમાં વધારો થયો એના કારણે. તો ગેરલાભો ત્યાં તો ભાઈ ખાનગી ક્ષેત્રના અંકુશો તો ઘટાડ્યા, ઘટાડવા છતાં ઇજારાશાહી છે એનું અસ્તિત્વ ઘટ્યું નહીં. ઇજારાશાહી એટલે તમે પૂછો ભાઈ ઇજારાશાહી એટલે બરોબર ને, ઇજારાશાહી એટલે કે કોઈ ક્ષેત્રની અંદર છે એનો જ ઇજારો હોય, એની જ પ્રોડક્ટ વેચાતી હોય, અન્ય કોઈ વ્યક્તિની પ્રોડક્ટ વેચાતી હોતી નથી. ને દરેક ઘણી વેચે અમુક બ્રાન્ડ છે પોતાનો ઇજારો ધરાવતો, દૂધની કેટલી બધી કંપની છે, છતાં તમે જો તો પીતા હે ઇન્ડિયા અમૂલ દૂધ તો અમૂલ છે બધા મોની અંદર ઇજારા ધરાવશે એનું વધારે વેચાણ થતું હોય છે. તો આવા ઇજારાશાહી માટે ખાનગી ક્ષેત્રના અંકુશો મૂકવા છતાં ઇજારાશાહીમાં કઈ ઘટાડો થયો નથી. પછી ઔદ્યોગિક ક્ષેત્ર ધ્યાન રાખ્યું બરોબર ને, આપણે ઉદ્યોગ ક્ષેત્ર આગળ તો વહી જાય પણ કૃષિ ક્ષેત્ર છે એ કેવા રહી ગયા, આપણે પાછળ રહી ગયા. તો આપણે ગેરલાભ છે, ઉદ્યોગમાં આપણે આગળ આગળ વધતા રહીએ પણ કૃષિ ક્ષેત્ર ધ્યાન ન આપ્યું એના કારણે આપણે કૃષિ ક્ષેત્ર કેવા રહી ગયા, પાછળ રહી ગયા. અને આના કારણે શું થયું, આવકની અસમાનતામાં વધારો થયો. કારણ કે ઉદ્યોગ ક્ષેત્ર તો ખેડૂતો છે એ ઉદ્યોગ ક્ષેત્ર સાથે કંપેર કરી શક્યા ને, એટલે આવકની સંપત્તિ છે એ શું થઈ છે એ વધારો થયો, અસમાનતા ઉભી થઈ, ગરીબ અને અમીરનો ભેદભાવ છે એ જોવા મળતો હતો. બીજું આયાત અને નિકાસ છે એની અંદર થોડા પરિવર્તનો થયા. આયાતો સતત વધવાથી શું થયું, આયાતો વધી એટલે વિદેશમાંથી વસ્તુ આવવા મળી,
એના કારણે છે નિકાસ નો ઉદ્યોગ ઘટાડો છે એટલે આપણી ઉત્પાદન થયેલી વસ્તુ છે બહારના દેશમાં પૂરી ગઈ શકે.